हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप स्टैंडर्ड 5 सब्जेक्ट आप चित्र बराबर चित्र में अभ्यास करवानो छे। चित्र में अपने अँ कने वस्तु चित्र एटले के पदार्थ चित्र एमांथी शुं थशे, तमारो रेखा कौशल्यनो विकास थशे, अवलोकन शक्ति वधशे तमारी, अने प्रमाणमापनी समझ आकारो छे एनो प्रमाणमाप केवो छे एनी समझ पण वधशे। હવે તમે અહીંયા કને ચિત્ર જોઈને ખબર પડતી હશે કે અહીંયા કને એક તિજોરીનું અને કપનું કપરકાબી છે એનું ચિત્ર આપેલું છે। આવી તમારા ઘરમાં જે વસ્તુઓ વપરાશમાં લેવાય છે એ તેમાંથી 2-3 વસ્તુઓના આકારો તમારે અહીંયા ચિત્રપોથીમાં પેન્સિલથી દોરવાના છે। હવે અમુક વસ્તુઓ છે એ આપણે ઘરમાં પડી જોઈએ છે બરાબર ને, તો એ વસ્તુના આધારે તમે ચિત્ર છે એ દોરી શકો છો। હવે જો ઉપર ડાબી બાજુએ અહીંયા કને લોખંડની તિજોરી અને જમણી બાજુએ કપરકાબીનું ચિત્ર આપેલું છે છે, બંને ચિત્રમાં ક્રમ આપેલા છે, ક્રમ 1, 2 અને 3। અહીંયા પણ ક્રમ 1, 2 અને 3 આ પ્રમાણે સરળતાથી પ્રમાણ માપ છે સાથે દોરવાની સમજ આપેલી છે। આ બંને ચિત્રોને રેખાંકનનો અભ્યાસ કરવાનો છે અને તેમાંથી શું કરવાનું છે કે લોખંડની ત્રિજોરી અને કપરકાબી એ બંને અહીંયા જે બોક્સ આપેલા છે એ આકારોનું રેખાંકન કરવાનું છે। આ રેખાંકન કરવા માટે તમારે ફક્ત પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે, ફક્ત પેન્સિલ વડે જ કરવાનું છે, એમાં કોઈ જાતના કલર પૂરવાના નથી। તો મિત્રો તમને ખબર છે અહીંયા કને જુઓ પહેલાં શું કરવાનું, અહીંયા કને એક તમને બોક્સ આપ્યું છે તો અહીંયા કને પેલું તિજોરી કેટલા માપની કરવી છે તમને બરાબર કબાટ એ પ્રમાણે અહીંયા કનેથી આવી રીતે તમારી સ્કેલની મદદથી અહીંયા કને માપ લઈ લેવાનો। એ માપ લીધા પછી શું કરવાનું તો કે અહીંયા કને જુઓ આવી રીતે અહીંયા કને ક્રોસ આપેલો છે અને અહીંયા કને લીટી આપેલી છે છે, તો આવી રીતે ક્રોસ લાઇન કરવાની, એક સેન્ટરમાં લાઇન કરવાની બરાબર। એના પછી જુઓ અહીંયા કને કે પેલો અહીંયા કને મિરર માટેની અહીંયા કને સ્પેસ અહીંયા કને જગ્યા આપેલી છે છે, તો એમાં નાનું એ દોરવાનું, અહીંયા ડબલ લાઇન કરી દેવાની, અહીંયા કને પેલું કડું જે લેવા માટે એ કરવાનું। પછી અહીંયા જો ડબલ લાઇનથી બતાવ્યું છે, ડબલ લાઇનથી શું બતાવ્યું છે કે એ આપણે એમ પરફેક્ટ લાગે, આપણે એમ ખબર પડે કે આ તિજોરી છે। જો અહીંયા કને આપણે ખબર નથી પડતી કે આ શેનું છે, પછી અહીંયા કને થોડું આપણે એના એડ કર્યું એટલે થોડું ઇઝી થયું બરાબર, એના પછી આપણે આ નાની નાની લીટીઓને છે એ દર્શાવી, એનાથી ચિત્ર છે આખું ઉપસી આવ્યું। એટલે આ રીતે આપણે અહીંયા કને તિજોરીનું ચિત્ર દોરીશું। એના પછી છે અહીંયા કને કપરકાબી, તો કપરકાબી દોરવા માટે શું કરશો મિત્રો, તો પહેલાં અહીંયા કનેથી પેલું આવી રીતે શું કહેવાય રાઉન્ડ કરી લેવાનું ઓવલ શેપમાં બરાબર, પછી એમાંથી વચ્ચેની લાઇન કરી દેવાની, એટલે કે એનાથી શું થશે આ કપ માટે અહીંયા કને સેન્ટર પકડાશે બરાબર। પછી અહીંયા કને કપ દોરવાનો, તો આ રીતે લાઇન કરી લેવાની અને ઉપર બે લાઇન કરીશું, એટલે એનાથી શું થશે તમારું અહીંયા ઉપરનો જે છે એ સેન્ટર પકડાશે, અહીંયા કને વચ્ચે ઊભી લાઇન કરી દેવાની, એટલે બંને ભાગ છે એ કેવા થશે સરખે સરખા થશે। એ થઈ ગયા પછી અહીંયા કને આપણે સર્કલ જેવો આમ શેપ આપી દઈશું, થોડોક હવે કપનો શેપ આપવો પડશે ને, એ કપનો શેપ આપશું અને અહીંયા કને નીચે છે અહીંયા કપ રાખવાનું જે ધાર હોય એ ધાર કરીશું। અહીંયા કનેથી આપણે પેલું કપ છે એને પકડવા માટે, પકડવા એ જોઈશે ને, તો પકડવા માટેનું હેન્ડલ બનાવીશું। અહીંયા જો આખો કપ છે તમારે વચ્ચેની, પછી આ જે લાઇનો કરી છે આપણે ડોટ ડોટવાળી, એને ઇરેઝરથી થોડી ભૂસી દેવાની, અને જે રકાબી છે એને રકાબીને બીજું સર્કલ આપી દેવાનું, નીચેની એની પેલે ઓલ બનાવી નાખવાની, ને અહીંયા કને પણ જુઓ સર્કલ જેવું કરી દેવાનું, એટલે જેથી આખી રકાબી છે એ ઉપસી આવે અને કપ છે એ પણ વ્યવસ્થિત એનો આકાર લાગે। તો આ રીતે આપણે વસ્તુ ચિત્ર એટલે કે પદાર્થ ચિત્ર એ અહીંયા કને ડ્રો કરવાનું છે। તો મિત્રો એ તમે ધ્યાનથી ચિત્રને જોજો અને માપ લઈ અને વ્યવસ્થિત રીતે અહીંયા ક્રમસર જે આપ્યું છે એ ક્રમને આધારે અહીંયા કને ડ્રો કરવાનું છે। થેન્ક યુ।